માખભાઈ ને કેટલા વર્ષથી ભાઈ માથાનો દુખાવો અને શું શું તકલીફ હતી ભાઈ? 10-11 વર્ષથી એમને દુખતું માથું. બરાબર. અને ક્યાંક કોઈક પ્રસંગમાં જાય મમ્મી તો એમને માથા દુખવાની સતત જે પરેશાની હતી એ થતી, અને એના લીધે ક્યારેક ઇન્જેક્શન લેવાથી મટતું તો ક્યારેક એ મમ્મી સહન કરી લેતા જે પણ એમને તકલીફ થતી. સૌરાજભાઈ, આ જે માથાનો દુખાવો જે 10 વર્ષથી સતત હતો એમાં જ્યારે અતિશય માથાનો દુખાવો થાય ત્યારે ઇન્જેક્શન જ લેવું પડે તમારા મમ્મીને? હા, એ પણ ટેમ્પરરી સોલ્યુશન હતું. અને અમારે એમ કે ધીમે ધીમે મટી જશે એમ કરતાં કરતાં સમય નીકળતો ગયો. બરાબર. અને જ્યારે જે છે એ તકલીફમાંથી તમને જે છે એ કઈ કઈ વસ્તુમાં ભાઈ એમને તકલીફ થઈ જતી? માથાનો દુખાવો ક્યારે ક્યારે થઈ જતો સ્વરાજભાઈ? મમ્મી કોઈક પ્રસંગમાં, લગ્નમાં કે ક્યાંક જાય, અથવા ક્યાંક જમવામાં કંઈક અલગ ખાઈ લીધું હોય તો એવી રીતના સતત બપોર પછીના ભાગમાં એમને એ પરેશાની રહેતી. બરાબર. અને જ્યારે આપણે સંજીવનીમાં ભાઈ આવ્યા, તમે મમ્મીને લઈ આવ્યા અને આપણે રેગ્યુલર પંચકર્મ સારવાર કરી અને 2 મહિનાની મેડિસિન થઈ, અત્યારે એમને એક વખત માથાનો દુખાવો થયો છે એના જેવો? એમનો માથાનો દુખાવો એકદમ મટી ગયો છે. બરાબર. અને દવા 2-1 મહિનાથી અમે લઈએ છીએ. બરાબર. અને છાતીમાં જે ગેસ થતો, એસિડિટી થતી, એ પણ માસી ઓછી થઈ ગઈ તમને? એ પણ ઓછી થઈ ગઈ છે. બરાબર. અને આના સિવાય જે છે એ પેટ પહેલાં કરતાં હલકું લાગે છે? હા. હવે હું તમને પૂછું છું ભાઈ સૌરાજભાઈ, જેમ કે તમે તમારા મધરની ટ્રીટમેન્ટ કરાવી તો આપણે જે અહીંયા જે સારવાર થતી, પંચકર્મ સારવાર છે, ટ્રીટમેન્ટ છે, તમે એના વિશે શું અભિપ્રાય આપવા માગો છો? અમે મુંદ્રાથી લઈને આદિપુર ગાંધીધામ સુધી આવ્યા છીએ અને આટલી બધી જગ્યાએ જ્યાં પણ બતાડ્યું તો કોઈ ઉપાય કામ નથી થયું, લાગ્યું નથી. અને 2 મહિના દવા લીધા પછી એમ છે કે ના, અમારો અહીંયા આવવાનું જે મેઇન ધ્યેય હતું એ પુરવાર થયું છે, સક્સેસફુલ ગયું છે. બરાબર. સરસ. તમે જે આપણી આયુર્વેદની સારવાર છે, જૂની, વર્ષો જૂની પદ્ધતિઓ છે કે જે ઘણા બધા ડૉક્ટરો હવે એ અપનાવતા નથી, તમે એના વિશે શું કહેવા માગશો? જે આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરી, એમને નિદાન થયો બરાબર, એના વિશે તમે શું કહેશો, લોકોને શું કહેવા માગશો સ્વરાજભાઈ? શરૂઆતમાં હું ખુદ એમ માનતો કે આયુર્વેદિકથી કદાચ નાના મોટા ઉપાયો થઈ શકતા હોય, પણ આવી રીતના જે જૂનું કોઈ શરીરમાં તકલીફ હોય એ મટી જાય એ વાતમાં હું ખુદ પોતે ન માનતો. પણ અમારે ત્યાં એક સગા સંબંધીમાંથી ભાઈ હતા, એમણે વાત કરી કે આવી રીતના અમે દવા લીધી અને એમને પણ વર્ષોથી પેટ દુખવાની સમસ્યા હતી, અને પછી અમને એમ કે તો અમારે પણ એ વસ્તુ ટ્રાય કરવી જોઈએ. અને એમ છે કે ખરેખર લોકોએ આ ટ્રાય કરવું જોઈએ, એમનું જે પણ જૂની તકલીફો છે સંજીવની આયુર્વેદિક હોસ્પિટલમાં દેખાડવી જોઈએ. બરાબર. અને તમારા મમ્મીને જે છે જે સારવાર કર્યા પછી અત્યારે જે ફરક લાગે છે, આપણે ભગવાનને પ્રાર્થના કરી કે એમને સંપૂર્ણપણે આ રોગ સંપૂર્ણપણે મટી જાય અને હજી વધારે ને વધારે જે છે એ શરીર એનું સ્વસ્થ રહે. સ્વસ્થ રહે. ધન્યવાદ સુરાજભાઈ. નમસ્તે. જી આભાર. નમસ્તે.